હેલો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 6 માં સ્વાધ્યાય 11.3 એનો પ્રશ્ન નંબર 1. રકમ શું આપેલી? દરેક અંકનો એક થી વધુ વખત આપણે ઉપયોગ ન થાય, બરોબર છે? દરેક અંક જેટલા અંક આપને આપેલા છે એક થી વધુ વખત એનો ઉપયોગ કરવાનો નથી, એવી ના પાડી છે, બરોબર. તે રીતે 5, 7 અને 8 કેટલા આંકડા આપ્યા છે? 1, 2 અને 3 આંકડાઓ છે, 5, 7 અને 8. આ અંકોની જુદી જુદી અભિવ્યક્તિઓ કરો. માત્ર કઈ કઈ ક્રિયા આપી દીધું? સરવાળો, બાદબાકી અને ગુણાકાર. આ 3 ક્રિયાની અંદર જ આપણે ઉપયોગ કરીને, સરવાળો, બાદબાકી અને ગુણાકારનો ઉપયોગ કરીને 5, 7 અને 8 આ 3 સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. અને સામે 3 નિશાની આપી છે, એની ઉપરથી આપણે અભિવ્યક્તિ બનાવવાની છે, બરોબર છે. તો જોઈએ પેલી શું બને છે. તો કે 5 અને 7 નો સરવાળો કરી નાખું, બરોબર છે. 5 વત્તા 7 કરું અને એનો સરવાળો કરી નાખું અને ગુણાકારમાં 8 લખી નાખું, તો આપણી પહેલી અભિવ્યક્તિ થઈ જશે. પછી બીજી લખીએ તો 5 × 7 ગુણાકારમાં 8 લખીએ, બરોબર છે. 7 વત્તા 5 × 8 લખી શકીએ, બરોબર છે. ખાલી કાઉસ આપણે દર્શાવતા જવાના છે, બાકી તમે સેમ લખો તો વાંધો નહીં. 5 વત્તા 7 × 8, બરોબર છે. 7 ને અંદર આવવા દીધા, 5 થી 12 કાઢી લીધા, બરોબર છે. બીજું આમાં કાંઈ કરવાનું નથી, સંખ્યા આમથી આમ ગોઠવવાની છે અને નિશાની છે એ તમારે ચેન્જ કરતી જવાની છે, બરોબર. સંખ્યા ફેરવો અથવા તો નિશાની ફેરવો, બરોબર. હવે સરવાળો ગુણાકારનો ઉપયોગ કર્યો, હવે સરવાળો બાદબાકીનો ઉપયોગ કરીએ. તો કે 8 - 5 વત્તા 7, બરોબર. ત્યાર પછી 7 ને અંદર જવા દે, 5 12 કાઢી લઈએ, તો 8 - 7 વત્તા 5, બરોબર. હવે અહીંયા સરવાળો ગુણાકાર લીધો, બાદબાકી સરવાળો લીધો, હવે ગુણાકાર અને બાદબાકી લઈએ તો શું બનશે? 8 - 7 × 5, બરોબર. હવે બીજું કાંઈ નહીં, 5 ની અંદર જવા દો, 7 ને 12 કાઢી લો, તો શું થઈ જશે? તો કે 8 - 5 × 7 હજી બનશે. તો કે 7 - 5 વત્તા 8. આની જેવી તમે ઘણી બધી આ રીતે અભિવ્યક્તિઓ બનાવી શકો છો. આપણને આ 3 તો ઓલરેડી બનાવીને આપી છે, બરોબર. જુઓ, 5 વત્તા 8 - 7, 5 - 8 - 7, 5 × 8 વત્તા 7. આ 3 તો આપણને રકમની અંદર બનાવેલી આપેલી છે, તો એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, કે નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે, બરોબર છે. ખાલી આંકડા હોય તો આપણે હા પાડવાની છે, અને આંકડાકીય ન હોય, ચલ હોય તો ત્યાં આપણે આંકડાકીય નથી. આંકડાકીય હોય તો આંકડાકીય છે, અને આંકડાકીય ન હોય, ચલ હોય તો એ આંકડાકીય નથી. પેલી શું આપેલી છે? 3, તો 3 ચલ કહેવાય, તો આંકડાકીય છે નહીં. તો લખી શકીએ આંકડાકીય નથી. અહીંયા 7 × 20 - 8, ઝેડ આવ્યો એટલે ચલ કહેવાય, એટલે કે આંકડાકીય નથી. હવે 5 - 12 - 7 - 2, અહીંયા બધે બધા આંકડા છે, તો આપણે લખી શકીએ કે અહીંયા શું છે? આંકડાકીય છે. ડી ખાલી 5 આપ્યા, ખાલી આંકડો છે, તો અહીંયા લખી શકીએ આંકડાકીય છે. 3x આવ્યો એટલે આંકડાકીય કહેવાશે નહીં. શું કામ નું કહેવાય? કેમ કે ચલ છે એની કિંમત બદલતી રહેતી હોય છે, બરોબર. એટલા માટે આંકડાકીય નથી. f 5 - 5n, તો અહીંયા જો n છે આપણો ચલ છે, તેથી આંકડાકીય નથી. ખાલી અહીંયા 5 - 5 આપ્યા હોત તો આપણે આંકડાકીય છે એમ લખી શકીએ. અહીંયા શું આવશે? આંકડાકીય નથી. હવે જુઓ જી છેલ્લું, 7 × 20 - 5 × 10 - 45 વત્તા p. p શું છે? તો કે ચલ છે એટલે આંકડાકીય નથી, બરોબર છે. સમજાણું? જ્યાં x y z p q r s t, બરોબર છે, આવા વગેરે જેવા આપણને ચલો આપેલા હોય, તો આવી જે છે પદાવલી આપણને મળે છે એ આંકડાકીય નથી.
खाली एनी अंदर आंकड़ाओ ज आवेला होवा जोईए। आपने अहीं रकम में शुं कीधुं छे, आंकड़ाकीय माहिती होवी जोईए। ત્યારબાદ શું છે પ્રશ્ન નંબર ચાર, કે નીચેના દરેકની અભિવ્યક્તિઓ આપવાની છે, બરોબર છે? એટલે અહીંયા આપણે પદાવલી બનાવવાની છે। જો સાત ને પી માં ઉમેરતા, ખરેખર તમે આને ઊંધેથી વાંચવાનું ચાલુ કરો તો તમને વધારે મજા આવે। અહીંથી ભાગ પાડી નાખો, પી માં સાત ને ઉમેરતા, શું વાક્ય બન્યું? પી માં સાત ને ઉમેરતા, હવે સીધું થઈ ગયું। જો પી માં કેટલા ઉમેરવાના છે? સાત, તો શું બનશે? પી વત્તા સાત, બરોબર। ત્યાર પછી પી માંથી સાત ને બાદ કરવાના છે, પી માઇનસ સાત, પી માઇનસ સાત। પછી પી ને સાત વડે ગુણતા, બરોબર, એટલે શું આવી જાય? સેવન પી। પી ને સાત વડે ભાગતા, એટલે અહીં ભાગાકાર કરવાનો, પી ભાગાકારમાં સાત। ત્યાર પછી ઈ, ઈ શું આપેલું છે? તો કે સાત ને માઇનસ એમ માંથી બાદ કરતા, જો માઇનસ એમ માંથી સાત ને શું કરવાના છે? બાદ, માઇનસ એમ ક્રિયા કીધી છે, બાદ બાકી કરવાની, તો બાદ બાકી કરો। કેટલી સંખ્યા આપેલી? તો કે સાત, લખો સાત, તો શું આવ્યું? માઇનસ એમ માઇનસ સાત। પછી માઇનસ પી ને પાંચ વડે ગુણતા, બરોબર છે, ખરેખર શું થાય? પાંચ ગુણ્યા માઇનસ પી, નિશાની માઇનસ ની આગળ આવી જશે, શું આવી જશે? માઇનસ પાંચ પી। પછી શું? માઇનસ પી ને પાંચ વડે ભાગતા, શું આવી જશે? માઇનસ પી ભાગાકારમાં પાંચ। ત્યાર પછી છેલ્લું, કે પી ને માઇનસ પાંચ વડે ગુણતા, તો અહીંયા શું આવી જશે? માઇનસ પાંચ ગુણ્યા પી, લખાશે કેવી રીતે? માઇનસ પાંચ પી। હવે જુઓ જી, અહીંયા માઇનસ પાંચ, માઇનસ પાંચ પી આવ્યો, અને અહીંયા ઉપર હોય છે માઇનસ પાંચ પી આવે છે। તેમાં જો ખાલી નિશાની, અહીંયા પી ને માઇનસ નિશાની હતી, અહીંયા પી કેવા થઈ ગયા છે? પ્લસ, અહીંયા પ્લસ પાંચ હતા, અહીંયા કેવા છે? માઇનસ પાંચ છે, બરોબર છે। નિશાની ચેન્જ કર્યો, ચેન્જ કરતા આપણને કઈ જવાબમાં ફેર પડતો નથી, બંને જવાબ કેવા એવા છે? સેમ આવેલા છે। થેન્ક યુ।